મધ્યપ્રદેશથી સુરત ખરીદી કરવા આવેલા દંપતી સાથે રિક્ષા ચાલકે નજર ચૂકવી રૂપિયા સેરવી લીધા હતા, જે અંગે દંપતીને જાણ થતા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં વરાછા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી રોકડા રૂપિયા તથા ગુનામાં વપરાયેલ રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં રિક્ષા ગેંગ અનેક વિસ્તારોમાં સક્રિય છે, જે બહારથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી અને અન્ય વ્યક્તિઓ સાથે રાખીને મુસાફરોના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટે છે, જેવી અનેક ઘટનાઓ સુરત શહેરમાં બની રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસે કાર્યવાહી કરી. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હકીમ નૂર મોહમ્મદ પટેલ પોતાની પત્ની સાથે સુરત ખાતે ખરીદી કરવા માટે પહોંચ્યા, જેઓ વરાછા પારસી પંચાયત પાસે બસમાંથી ઉતરી રિંગ રોડ ખાતે રિક્ષા મારફતે ખરીદી કરવા નીકળ્યા હતા. જોકે અને તે સમયે રિક્ષા ચાલકે પોતાના જ માણસોને સાથે રાખીને રિક્ષામાં બહુ ભીડ છે તેવું જણાવી આગળ પાછળ કરીને ફરિયાદીને ખિસ્સામાંથી રોકડા રૂપિયા 31,000 સેરવી લીધા હતા, જે બાબતની જાણ નૂર મોહમ્મદને થતાં તેને વરાછા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી, જે ગુનામાં વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપી આવેશ ઉર્ફે કાલુ અમીન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા 31,000 અને ગુનામાં વપરાયેલ રિક્ષા કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.